नमस्ते विद्यार्थी मित्रों, श्री ज्ञानज्योत एजुकेशन चैरिटेबल ट्रस्ट संचालित श्री दक्षिणामूर्ति विद्या मंदिर यूट्यूब चैनल में हूँ रामी कृपा आप सबनों हार्दिक स्वागत करूँ छूँ। अपने धोरण चार में विषय गणित में चैप्टर 12 है केटलू भारे केटलू हलकू, तो जो एम शू कहू कि अँ तमने प्रश्न पूछा है कि तमे क्यारे पोस्ट ऑफिस गया छो, गया हो तो हा, ना गया हो तो ना, लोग त्यां सेना माटे जाए छे, पोस्ट कार्ड की किंमत केटली, अंतरदेशीय पत्र की किंमत केटली, तो आ बधुं तमारे लखवानुं छे। तो तमने जो अहीं टपालना दर पण आपेला छे, फक्त एक ज टपाल शुं छे, टपालनी वस्तुओ અને અહીંયા છે ટપાલના દર, ફક્ત એક જ ટપાલ, કેટલામાં છે 0.50, છાપેલી ટપાલ 6 માં, अंतर्देशीय पत्र 2.50, पत्र ना वजन कीधा छे अहीं, तो पहलू शुं छे 20 ग्राम अथवा तेनाथी ओछू, तो 5, दरेक वधाराना 20 ग्राम माटे, तो 2 रुपया। पछी पार्सल नुं वजन छे, પાર્સલનું જે 50 ગ્રામ અથવા તેનાથી ઓછું હોય તો 5 રૂપિયા, દરેક વધારાના 50 ગ્રામ માટે તો 3 રૂપિયા, આ ટપાલના દર છે। તો જો અહીંયા તમને પ્રશ્ન કીધા છે તો આપણે પ્રશ્ન આના ઉપરથી લખી શકીએ છીએ। તમે ક્યારે પોસ્ટ ઓફિસ ગયા છો, પહેલો પ્રશ્ન છે। तो प्रश्न लखी शको छो, हाँ, जवाब हूँ पोस्ट ऑफिसे गयेलो छूं। पछी बीजो प्रश्न छे, लोको त्यां सेना माटे जाय छे, લોકો ત્યાં પત્રો મોકલવા મની ઓર્ડર મોકલવા પાર્સલ મોકલવા પોસ્ટ કાર્ડ ખરીદવા
अंतरदेशीय परवीड़ा अथवा स्टेप्स पैसाना काम माटे देखे टिकट पची पैसाना काम माटे वगैरे माटे પછી ત્રીજો પ્રશ્ન છે ટપાલની કિંમત કેટલી એક ટપાલની કિંમત કેટલી પોઈન્ટ 50 પછી ચોથો છે પ્રશ્ન આંતરદેશીય પત્રની કિંમત કેટલી જવાબ શું આવશે આંતરદેશીય પત્રની કિંમત 2.50 એટલે કે 2.5 રૂપિયા હોય છે આગળ માહિતી પત્રકમાં આપેલ ટપાલના દર જુઓ 50 ગ્રામ વજનવાળા પત્ર પર લગાડવાની ટિકિટ ખરીદવા કેટલા રૂપિયા ચૂકવશો તો આપણે પહેલું છે 50 ગ્રામ વજનવાળા પત્ર પર લગાડવાની ટિકિટ ખરીદવા કેટલા રૂપિયા ચૂકવશો તો 20 ગ્રામ વજનવાળા પત્રની ટિકિટ ખરીદવા માટે કેટલા રૂપિયા તો કે 5 રૂપિયા બરોબર પછીના 20 ગ્રામ માટે બે રૂપિયા પછીના 10 ગ્રામ માટે 2 રૂપિયા કુલ કિંમત તો કુલ કિંમત શું આવે તો કે 5 રૂપિયા પ્લસ વત્તા 2 રૂપિયા વત્તા 2 રૂપિયા 5 રૂપિયા વત્તા 2 રૂપિયા વત્તા 2 રૂપિયા બધાનું ટોટલ કેટલું થાય 9 રૂપિયા થાય બરાબર
તેથી મારે 50 ગ્રામ વજનવાળા પતરાની ટિકિટ ખરીદવા માટે કેટલા ચૂકવવા પડે? 9 રૂપિયા. તો તમે અહીંયા દાખલો ગણતો હોય તો તમારે કેટલા ચૂકવવા પડે? 9 રૂપિયા ચૂકવવા પડે. આગળ પછી જો શું કહ્યું છે, આકાશ ગણિત ગમ્મત પાઠ્યપુસ્તકનું પાર્સલ તેની દોસ્ત રાનીને ચેન્નઈ મોકલવા માટે મોકલવા માંગે છે. તો પુસ્તકનું વજન 200 ગ્રામ છે, તો માહિતી પત્રકમાં જોઈને પુસ્તક મોકલવાની કિંમત શોધવાની છે. તો જો પુસ્તકનું વજન કેટલું છે? 200 ગ્રામ. તો માહિતી પત્રકમાં જોઈને પુસ્તક મોકલવાની કિંમત આપણે અહીંયા શોધવાની છે. તો પુસ્તક મોકલવાની કિંમત શોધો. પુસ્તક મોકલવા માટે તેને પાર્સલમાં મોકલવાનું પડે એવું પુસ્તક હોય એટલે પછી પાર્સલમાં મોકલવું પડે, હવે તેને ચૂકવવી પડતી કિંમત તો કે ચોપડીનું વજન. બરાબર, પાર્સલમાં મોકલવા માટે તેને ચૂકવવી પડતી કિંમત કેટલા રૂપિયા? પહેલા તો વજન આપણે લખીશું, ચોપડીનું વજન કેટલું છે? 200 ગ્રામ. છે તો તેને પાર્સલમાં મોકલવા 50 ગ્રામની કિંમત તેને પાર્સલમાં મોકલવા મોકલવાના 50 ગ્રામની કિંમત કેટલા? 5 રૂપિયા. તો બાકીને 150 ગ્રામ વજનની કિંમત તો કે 3 રૂપિયા ગુણ્યા 3 તો કેટલા થાય? 9 રૂપિયા થાય. તો કુલ કિંમત પાંચ રૂપિયા વત્તા 9 રૂપિયા કેટલા થાય? 14 રૂપિયા થાય. બરાબર, આગળ આગળ જે ચિત્રમાં દર્શાવેલ વજન કાંટો તમને અહીંયા ચોપડીમાં જુઓ તો વજન કાંટો દર્શાવેલો છે. હવે મોકલવામાં આવેલ આ વજનના પાર્સલની કિંમત શોધવાની છે. તો વજન કાંટો પાર્સલનું વજન કેટલું છે? 225 કિગ્રા બતાવે છે. કેટલું? 225 ગ્રામમાં બતાવે છે, એટલે કે કિલોગ્રામમાં. તો અહીં લખી શકો છો તમે ચિત્રમાં દર્શાવેલ વજન વાંચો
મોકલવામાં આવેલ આ વચનના પાર્સલની કિંમત શોધો. તો વજન કાંટો પાર્સલનું વજન કેટલું છે? પાર્સલનું વજન 225 કિલોગ્રામ, બરાબર. 50 ગ્રામ પાર્સલને 5 રૂપિયા. તો બીજા 50 ગ્રામની કિંમત 3 રૂપિયા. તો પછીના 50 ગ્રામની કિંમત 3 રૂપિયા. તો પછીના 50 ગ્રામની કિંમત 3 રૂપિયા છે. 3 રૂપિયા. અને પછીના 25 ગ્રામની કિંમત 3 રૂપિયા. તો કુલ પાર્સલની કિંમત કેટલી થાય? તો અહીં આપણે ગોતીશું પાર્સલની કિંમત. તો કે 5 રૂપિયા વત્તા 3 રૂપિયા વત્તા 3 રૂપિયા વત્તા 3 વત્તા 2 સોરી વત્તા 3, એટલે ટોટલ કેટલું થાય? તો કે 17 રૂપિયા પાર્સલની કિંમત થાય. તો જો અહીંયા આપણે અહીં સુધી દાખલા કર્યા છે. હું તમને હોમવર્ક આપી દઉં છું. પાના નંબર 145. નોટમાં ગણો. આજે જે 145માં પેજ ઉપર, પાના નંબર 145 ઉપરના જે દાખલા બોર્ડ ઉપર ગણાયેલા છે એ તમારે નોટમાં ગણવાના છે. વસ્તુ